नमस्कार, स्वागत છે આપનું રિયલ સમાચારમાં. સમાચારોની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. પુણાની રઘુવીર ટેક્સટાઇલ માર્કેટના સાતમા માળે લાગી આગ, 10થી વધુ ફાયરની ગાડીઓએ આગ પર કાબુ મેળવ્યો. રાષ્ટ્રીયકૃત બેંકોના વિલીનીકરણ સહિતના પ્રશ્ને બેંકોમાં હડતાળ, કરોડોનું ક્લિયરિંગ ખોરવાયું. રિંગ રોડ પર એનઆરસી સીએએના વિરોધમાં રેલીમાં જોડાયેલા લોકોની અટકાયત. ડુમસમાં તળાવમાં ડૂબતા બાળકને બચાવવા પિતા કૂદ્યા, લોકોએ બંનેને બચાવ્યા. નવજીવન સર્કલ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત. કતારગામ દેવપ્રયાગ રેસીડેન્સીના ફ્લેટને બેંકનું સીલ, રહીશો પાસે તમામ દસ્તાવેજ હોવા છતાં કાર્યવાહી કરાય. સમાચાર વિગતે જોઈએ. પૂણા કુંભારિયા ખાતે આવેલી રઘુવીર સેલ્યુમ ટેક્સટાઇલ માર્કેટમાં અગમ્ય કારણસર આગ લાગી ગઈ હતી. સાતમા માળે પેસેજમાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગથી બહાર પડેલો સાડીનો જથ્થો સળગી ગયો, જેથી આગના ધુમાડા બીજા માળ સુધી ફેલાયા હતા. આગના પગલે ફાયર બ્રિગેડની 10થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો. ફાયર બ્રિગેડના ઓફિસરે પ્રાથમિક તબક્કે જાણકારી આપતા કહ્યું કે આગ સાતમા માળે લાગી હતી, જ્યાંથી ધુમાડા બીજા માળ સુધી ફેલાયા હતા. ધુમાડાને બહાર કાઢવા માટે બારીના કાચ તોડવાની ફરજ પડી હતી, જો કે આગ પર કાબુ મેળવી કુલિંગનું કામ ચાલુ કરાયું છે. આગ મોટા પ્રમાણમાં પ્રસરી રહી હોવાનું ધ્યાન પર આવતા ફાયર બ્રિગેડે કાચ તોડીને ધુમાડા બહાર કાઢી આગ પર કાબુ લેવાનો પ્રયત્ન કર્યો હતો. દુકાનમાં છત પર લગાડવામાં આવેલ સીલિંગમાં પણ આગ ફેલાઈ હોવાથી સીલિંગ પણ તોડીને આગ પર કાબુ લેવાનો પ્રયાસ કર્યો હતો. રઘુવીર ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓએ જણાવ્યું કે આગ સૌપ્રથમ સાતમા માળે પેસેજમાં આવેલ ઇલેક્ટ્રિક ડકમાં લાગી હતી. ઇલેક્ટ્રિક ડકમાં પાવરનો મેઇન સપ્લાય આવતો હોવાથી ત્યાંથી આગ લાગતા આગના ધુમાડા અન્ય ફ્લોરમાં ફેલાયા હતા. સવારના સમયે લોકો ઓછા પ્રમાણમાં હોવાથી તમામને સલામત રીતે નીચે ઉતારીને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. આગના ધુમાડાના ગોટે ગોટા ઉડતા માર્કેટની આસપાસથી પસાર થતા લોકો પણ દોડી આવ્યા હતા. લોકોના ટોળા ઉમટી પડતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને લોકોના ટોળાને વિખેરી ફાયર બ્રિગેડની ગાડીઓને ઘટના સ્થળે કામગીરી કરવા માટે સહકાર આપ્યો હતો. રાષ્ટ્રીય બેંકોનું વિલીનીકરણ કરવા સહિત વિવિધ સરકારી સંગઠનોનું ખાનગીકરણ કરવા સરકારના પ્રયત્નના ભાગરૂપે કુલ 52 જેટલા સંગઠન દ્વારા હડતાળનું દેશવ્યાપી આહવાન કર્યું હતું. તેના પગલે આજે બેંકો સહિત LIC, પોસ્ટ, ઇન્કમટેક્સના કર્મચારીઓ પણ હડતાળમાં જોડાયા હતા. હડતાળના લીધે સુરતની 10 રાષ્ટ્રીયકૃત બેંકોની 350 શાખાઓમાં કામકાજ પર અસર પહોંચી છે. બેંક કર્મચારીઓ પગાર વધારો, પેન્શન યોજના અને NPAની વસૂલાતની માંગ સાથે હડતાળ કરી હતી, જેમાં સુરતના પણ કર્મચારીઓએ જોડાઈને વિરોધ નોંધાવ્યો હતો. સુરતની સરકારી, ખાનગી અને સહકારી સેક્ટરની કુલ 45 જેટલી બેંકોની 750 બ્રાન્ચ થકી એક દિવસમાં કુલ 800-900 કરોડનું ચેક અને કેશનું ટ્રાન્ઝેક્શન થાય છે. આજે યોજાનાર હડતાળના કારણે નેશનલાઇઝ્ડ બેંકમાં થતું એક દિવસીય ટ્રાન્ઝેક્શન ખોરવાયું છે. બેન્કિંગ અને વીમા સેક્ટરમાં બિનજરૂરી વિલીનીકરણ કરવામાં આવી રહ્યું હોવાનું સંગઠનોનો મત છે. મજૂર કાયદામાં કરવામાં આવેલા વિવિધ ફેરફારને લઈને બેન્કિંગ સહિતના વિવિધ સેક્ટર દ્વારા હડતાળનું આહવાન કરવામાં આવ્યું. દેશભરમાંથી 25 કરોડ કર્મચારીઓ આ હડતાળનો ભાગ બન્યા હતા. સુરતમાં પણ બેંક સહિતના વિવિધ સંગઠનો દ્વારા આજે સવારે નાનપુરા વિવેકાનંદ પ્રતિમા ખાતે દેખાવો કરવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાયા હતા. સુરતના રિંગ રોડ વિસ્તારમાં NRC અને CAA વિરોધમાં એક રેલીનું આયોજન કરાયું હતું. જો કે રેલી નીકળે તે પહેલા જ પોલીસ દ્વારા રેલીમાં જોડાયેલ લોકોની અટકાયત કરી પોલીસ મથકે લઈ જવાયા હતા. કોઈપણ પોલીસ પરવાનગી લીધા વિના જ રેલીનું આયોજન કરવામાં આવતા આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ દ્વારા રેલી માટે કોઈપણ પ્રકારની પરવાનગી આપવામાં આવી નહોતી, તે છતાં રેલી કાઢી શહેરની શાંતિમાં પલીતો ન ચંપાય તે માટે જ સરકાર દ્વારા અગમચેતીના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
ડુમસ રોડ પર આવેલ ફાર્મમાં રહી મજૂરી કામ કરતા પરિવારનું એક વર્ષનું બાળક તળાવમાં ડૂબવા લાગ્યું હતું, જેથી તેને બચાવવા તળાવમાં કૂદેલા પિતા પણ ડૂબવા લાગતા અન્ય લોકોએ બંને બાપ દીકરાને સલામત બહાર કાઢી સારવાર માટે ખસેડ્યા હતા. ડુમસ રોડ મધુસૂદન ફાર્મમાં કામ કરતા શ્રમજીવી અલ્પેશભાઈ ફસાભાઈ રાઠવા તેના પરિવાર સાથે ફાર્મમાં જ રહીને કામકાજ કરે છે. ફાર્મમાં 10 ફૂટ ઊંડું તળાવ આવેલું છે. આ તળાવમાં અલ્પેશનો એક વર્ષનો દીકરો હેરી રમતા રમતા પડી ગયો હતો. ડૂબતા બાળકને બચાવવા અલ્પેશ પણ તળાવમાં કૂદ્યો હતો, જો કે તેને પણ તરતા ન આવડતું હોવાથી તે પણ ડૂબી રહ્યો હતો, જેથી અલ્પેશની પત્ની નયનાએ બૂમાબૂમ કરી મૂકતા તેના સાઢુ દશરથ અને અન્ય લોકો દોડી આવ્યા હતા અને ડૂબી રહેલ પિતા પુત્રને બહાર કાઢી સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં હાલ પિતા પુત્રની સારવાર ચાલી રહી છે. સુરત શહેરના નવજીવન સર્કલ પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયાના અહેવાલ છે. આ અકસ્માતમાં કારમાં સવાર 4 લોકોને ઈજા પહોંચી છે, જેમાં યુએસથી આવેલ કિરીટભાઈ વીરજીભાઈ ગણાત્રાને ગંભીર ઈજા થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ લવાયા હતા. હાલના હાલત નાજુક જણાતા સિવિલ બાદ તેમને વધુ સારવાર માટે મહાવીર હોસ્પિટલ લઈ જવાયા છે. વહેલી સવારે 4:30 વાગ્યાની આસપાસ એક ટ્રકે કારને અડફેટે લેતા કાર નવજીવન સર્કલ સાથે ધડાકા ભેરથડાઈ હતી અને સર્કલની દિવાલ તોડી અંદર ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારનું એન્જિન પણ બહાર આવી ગયું. અકસ્માતની જાણ થતાં આસપાસથી લોકો દોડી ગયા હતા અને કારમાં ફસાયેલ લોકોને બહાર કાઢ્યા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108ની ટીમને જાણ કરી સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા. એનઆરઆઈ કિરીટભાઈ વેસુમાં પોતાના મિત્રને ત્યાં આવ્યા હતા અને વહેલી સવારે અમદાવાદ જવા નીકળ્યા હતા. તે સમયે તેમની કારને અકસ્માત નડ્યો હતો. આ મામલે સ્થાનિક પોલીસે તપાસ આદરી છે. સુરતના કતારગામ વિસ્તારમાં સુરત પાલિકા અને બેંક દ્વારા દેવપ્રયાગ રેસીડેન્સીમાં ફ્લેટને સીલ મારી દેવામાં આવતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. સ્થાનિક રહીશો એવા ફ્લેટ ધારકોએ જણાવ્યું કે તેમના દ્વારા તમામ રૂપિયા ચૂકવી દેવાયા હોવા છતાં એ પોતાના નામનો દસ્તાવેજ પણ હોવા છતાં બેંક દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. બિલ્ડર દ્વારા જમીન પર લીધેલી લોનના રૂપિયા બેંકને ચૂકવવામાં ન આવતા કાર્યવાહી કરવામાં આવી હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. બીજી તરફ ધારકોના તમામ દસ્તાવેજ તેમના નામ પર છે, છતાં પણ ટાઇટલ ક્લિયર હોવા છતાં બેંક દ્વારા તેમના ઘરને સીલ મરાયા હતા. આ મામલે વિવાદ વકરતા હવે પોલીસ ફરિયાદ માટેની પણ તૈયારી ફ્લેટ હોલ્ડરો દ્વારા કરવામાં આવી રહી છે. અમરોલી ખાતે આવેલ જીવનજ્યોત ટ્રસ્ટ દ્વારા સંચાલિત સ્યુટેક્સ બેંક કોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન સાયન્સ ખાતે આજે ઇન્ટર કોલેજ આઈટી કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે ખાસ કરીને ઉત્સાહમાં વધારો થાય અને તેમના નવા વિચારોને વેગ મળે તે હેતુસર આ સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જે માઇન્ડ આઈટી 2020 નામના ટાઇટલ હેઠળ યોજાઈ ગઈ, જેમાં 30 જેટલી BCA કોલેજના 230 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આઈટી ઇન્ડસ્ટ્રીમાં આગળ વધવા માટે જે ટેલેન્ટની જરૂર હોય તે બહાર કાઢવા માટેનો એક પ્રયાસ કોલેજ અને પ્રોફેસર સ્ટાફ દ્વારા કરવામાં આવ્યો હતો, જ્યારે સ્પર્ધામાં જોડાયેલ વિદ્યાર્થીઓએ પણ પોતાના અવનવા વિચારોથી સૌ કોઈને ચકિત કરી દીધા હતા. વિરલ પોલીસવાલા, અમરોલી BCA કોલેજમાં 2010 થી હું જોબ કરું છું. અમારે ત્યાં જે ઇન્ટર કોલેજ આઈટી ઇવેન્ટ થઈ રહી છે માઇન્ડ આઈટી નામથી, 2012-13 ચાલુ છે અને 8મું એડિશન છે એનું. લગભગ 25થી વધારે કોલેજોએ એમાં પાર્ટિસિપેટ કર્યું છે, જેની અંદર સુરત સિવાયની એક પારુલ યુનિવર્સિટીમાંથી પણ 20 જણાના પાર્ટિસિપેશન થયા છે. આખી ઇવેન્ટનું રજિસ્ટ્રેશન ટોટલી ઓનલાઈન થયું છે અને જેવું રિઝલ્ટ ડિક્લેર થશે એ પણ ડાયરેક્ટલી વેબસાઇટ પર ડિસ્પ્લે થશે. જેમ જેમ કોમ્પિટિશનો પડશે તેવું તેવું રિઝલ્ટ ડિક્લેર થશે અને તરત જ ઓનલાઈન થશે. અમે નોર્મલી બને એટલું પેપરનો યુઝ ઓછો કર્યો છે. નવી સિવિલ હોસ્પિટલમાં બાળકોના મૃત્યુને લઈને કોંગ્રેસ દ્વારા પરેશ ધાનાણીની અધ્યક્ષતામાં વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર તમામ મોરચે નિષ્ફળ રહી હોવાના આરોપ સાથે ધાનાણીએ જણાવ્યું કે આરોગ્યનું વેપારીકરણ કરી નાખવામાં આવ્યું છે. ખાનગી ઉદ્યોગપતિઓને આરોગ્ય આપતા દવાખાના આપી દેવામાં આવ્યા છે. રાજ્યમાં ડોક્ટરોની ઘટ છે, તેમ છતાં સરકાર કંઈ કરતી નથી, જેના કારણે બાળકોના મોત નીપજે છે. સરકારની આંખ ઉઘાડવા માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવતું હોવાનું તેમણે વધુમાં ઉમેર્યું હતું. કોંગ્રેસ દ્વારા યોજાયેલ વિરોધ પ્રદર્શનમાં કોંગી કાર્યકર્તાઓ દ્વારા મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી રાજીનામા આપે તેવી માંગ કરવાની સાથે બાળકોના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા હોવાના આરોપ પણ લગાવવામાં આવ્યા હતા.
સરકારની નીતિઓ અને સરકાર સામે નારેબાજી કરતા કોંગી કાર્યકરોએ બેનર અને કટઆઉટમાં સ્લોગન લખીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. સિવિલ હોસ્પિટલમાં યોજાયેલ 1.5 કલાકના ધરણા પ્રદર્શનમાં ખૂબ પાંખી સંખ્યામાં 100-150 જેટલા કોંગી કાર્યકરો દેખાયા હતા. પરેશ ધાનાણીની હાજરી હોવા છતાં તેમના આવ્યા પછી મોટાભાગના કોર્પોરેટર આવ્યા હતા, તો અમુક કોંગ્રેસી કોર્પોરેટર તો પરેશ ધાનાણીના જતા રહ્યા બાદ માત્ર હાજરી પુરાવા જ આવ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદનો કલેક્ટર ખાતે મોરચો વાંધવામાં આવ્યો હતો. આંધ્રપ્રદેશ અને તેલંગાણા સરકાર દ્વારા ધર્મ પરિવર્તન માટે દબાણ કરવામાં આવે છે તેવા આરોપ સાથે આ મોરચો માંડીને વીએચપી કાર્યકરો રોડ વિવિધ પ્રશ્નો અંગે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, તેમજ યોગ્ય તપાસની માંગ કરવામાં આવી હતી. કાર્યકરો દ્વારા સૂત્રોચ્ચાર કરી હિન્દુઓને ન્યાય અપાવવા માંગણી કરવામાં આવી હતી. દેશમાં હાલમાં એનઆરસીના કાયદાને લઈને વિવાદ થયો છે, ત્યારે વિવિધ રાજ્યોમાં પણ આ મામલે ભાજપ સિવાયના તમામ પ્રાદેશિક પાર્ટી અને રાષ્ટ્રીય લેવલની પાર્ટીઓ કાર્યકરોમાં પણ આ અંગે રોષ જોવા મળી રહ્યો છે અને ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રાજીવ ત્યાગી આજે સુરતની મુલાકાતે આવ્યા હતા. તેમણે કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા લાવવામાં આવેલ એનઆરસી બિલ મામલે પોતાનું વલણ સ્પષ્ટ કરતા જણાવ્યું કે સમગ્ર દેશમાં બેરોજગારી અને બેકારીથી યુવાનો પરેશાન છે. જીડીપીમાં ઘટાડો થઈ રહ્યો છે ત્યારે લોકોનું ધ્યાન બીજે ભટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આ બિલ લાવવામાં આવ્યું છે. દેશની કોલેજમાં અને યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પર ભાજપ સરકાર પોલીસને સાથે રાખીને અત્યાચાર ગુજારી લાઠીચાર્જ કરી રહી છે. ગાંધી અને સરદારના ગુજરાતમાં પણ આ પ્રકારે થઈ રહ્યું છે. કેન્દ્ર સરકાર બંધારણ સાથે ખિલવાડ કરે છે, જે કોંગ્રેસ કોઈ સંજોગોમાં સહન કરશે નહીં તેવું તેમણે જણાવ્યું હતું. શિયાળામાં કસરત યોગાસન કરવાથી શરીરની તંદુરસ્તી માટે લોકો પ્રયાસ કરતા હોય છે અને લોકોને પણ આ તરફ વાળવાનો પ્રયાસ થતો હોય છે. વિવિધ સંસ્થાઓ દ્વારા પણ વિવિધ સ્થળો પર યોગ શિબિરો થકી લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ આવે અને લોકો તંદુરસ્ત રહે તેવા કાર્ય કરવામાં આવતા હોય છે. પૂણા ગામ યોગી ચોક નજીક આવેલ કિરણ ચોક સ્થિત કૃષ્ણા ફાર્મ ખાતે આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા રવિશંકર મહારાજના અનુયાયી બકુલજીના સાનિધ્યમાં યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. મંગળવારથી શરૂ થયેલી આ શિબિર 6 દિવસ ચાલવાની છે, જેમાં યોગાસન પ્રાણાયામ અને ખાસ સુદર્શન ક્રિયા કરાવવામાં આવી રહી છે. પ્રથમ દિવસથી જ આશરે 2000થી વધુ લોકો આ શિબિરનો ભાગ બનીને યોગાસન કરી રહ્યા છે. આયોજન થયું છે એ આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા પરમ પૂજ્ય શ્રી રવિશંકરજીના પ્રસ્તી શિક્ષક શ્રી બકુલજીના સાનિધ્યમાં થવા જઈ રહ્યું છે, જેમાં એક સુંદર મજાના યોગાસન, હલકા ફૂલકા પ્રાણાયામ અને સુદર્શન ક્રિયા કરવામાં આવે છે. સુદર્શન ક્રિયા એ આ કોર્સનો મેઇન હાર્ટ છે. કહેવાય છે કે સુદર્શન ક્રિયા જે વ્યક્તિ આજીવન કરે છે એના જીવનમાં કોઈ દિવસ કોઈ પણ નાની મોટી બીમારી આવતી નથી. સુરતમાં સરથાણા સ્થિત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન સેન્ટરમાં ફેશન ડ્રીમ્સ દ્વારા 8 અને 9 જાન્યુઆરીએ ફેબ્રિક્સ એન્ડ વેલ્યુ એડિશન એક્સપો ટેક્સટાઇલ ઉત્સવ સીઝન 4 પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતમાં બનતા વેલ્યુએટેડ ફેબ્રિક્સને પ્રમોટ કરવા માટે આ પ્રદર્શનની 4થી શ્રેણી યોજાય છે, જેમાં પ્રિન્ટેડ, ડાયડ અને જેકાર્ડ, ઇમ્પોર્ટેડ, ડાયેબલ વેલ્યુએડેડ ફેબ્રિક્સની વિશાળ શ્રેણી રજૂ કરવામાં આવશે. આ પ્રદર્શનનું આયોજન સુરતના કાપડના વેપારી હસમુખ પટેલ અને નિલેશ જૈન દ્વારા કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે સુરત પોલિએસ્ટર ફેબ્રિકના ઉત્પાદનનું હબ છે. દેશમાં પોલિએસ્ટર કાપડની લગભગ 80% જેટલી માંગ સુરત પૂરી કરે છે. પરંપરાગત સાડી અને ડ્રેસ મટીરિયલ સાથે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારોએ અને વેપારીઓએ આધુનિક ફેશન મુજબના નવા ફેબ્રિક્સનું ઉત્પાદન પણ શરૂ કર્યું છે. પહેલાં સુરતમાં મર્યાદિત માત્રામાં કાપડનું ઉત્પાદન થતું, પરંતુ હવે સેંકડોની સંખ્યામાં વિવિધ પ્રકારના મિક્સ ફેબ્રિકનું પણ ઉત્પાદન થાય છે. હવે અહીં પાર્ટીવેર, કેઝ્યુઅલ વેર, ટ્રેડિશનલ અને બદલાતી ફેશન અનુસાર ફેબ્રિક્સ બની રહ્યા છે. ટેક્સટાઇલ ઉત્સવ સીઝન 4 પ્રદર્શનમાં પ્રદર્શનકારોને તેમના વિવિધ પ્રકારના ફેબ્રિક્સને બ્રાન્ડ તરીકે પ્રોત્સાહન આપવામાં અને સેલ વધારવામાં સફળતા મળી છે. આ B2B પ્રદર્શનમાં સુરત ઉપરાંત જયપુર, અમદાવાદ, મુંબઈ, બેંગ્લોર, ચેન્નઈ સહિતના શહેરોથી કાપડના વેપારીઓ આવશે. 2 દિવસના આ પ્રદર્શનની અંદાજિત 3500 જેટલા બાયર્સ મુલાકાત લેશે. આ એક્સપોમાં પ્રદર્શનકારોને લગભગ 50 કરોડનો વેપાર મળવાની આશા છે.
બેન છે અને અમારા પાર્ટનર છે હસમુખભાઈ પટેલ. અમે લોકો ફેશન ડ્રીમ્સની શરૂઆત 2017માં કરેલી અને આ અમારી ચોથી સિઝન છે. શહેરીજનો માટે એટલે જે પણ ટેક્સટાઈલ ફિલ્ડ સાથે જોડાયેલા છે, જે ફેબ્રિક મેન્યુફેક્ચર છે, એને લઈને આ આયોજન થઈ રહ્યું છે. અત્યાર સુધી સુરતનું શું ઇન્ડિયાનું સૌથી મોટું ફેબ્રિકનું એક્સપો છે. અત્યાર સુધી કાપડને લઈને આટલું મોટો એક્સપો ક્યારેય નથી થયો. આ એક્સપોનું ખાસિયત એ રાખવામાં આવી કે અમે આમાં સુરતથી 12થી લગભગ 1500 વેપારીને ઇન્વાઇટ કરેલા છે અને સુરતના 1200થી 1500 એટલે 2 દિવસ મળીને અમારી 3000થી 3500 વેપારીઓની વિઝિટની શક્યતા છે. મારું નામ હસમુખ પટેલ છે, હું આ ટેક્સટાઈલ ફિલ્ડથી જોડાયેલો છું. આ એક્ઝિબિશનની અંદર 52 થી 55 સ્ટોલ લાગેલા છે, 8 એજન્સીના સ્ટોલ લાગેલા છે. આ 2 દિવસની ઇવેન્ટ છે, એની અંદર 8 અને 9 તારીખ બંને દિવસ આઉટ ઓફ સુરતથી કસ્ટમર આવે છે અને 1 દિવસ 9 તારીખે સુરતના કસ્ટમર છે એન્ટ્રી. અને આની અંદર અંદાજે 50-60 કરોડનો બિઝનેસ થવાની ઉમ્મીદ છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા કાયદાના સંઘર્ષમાં આવેલા 2 બાળકોને ઝડપી લઈ વાહન ચોરી અને મોબાઈલ ચોરીના 5 ગુનાઓ ઉકેલ્યા છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે પાંડેસરામાં છત્રપતિ શિવાજી ફ્રૂટ માર્કેટ સામે આવેલ શાંતેશ્વર મંદિર ગાર્ડનના ગેટ પાસેથી કાયદાના સંઘર્ષમાં આવેલા 2 બાળકોને ચોરીની 2 મોટરસાયકલ સાથે પકડી પાડ્યા હતા. બંનેની પૂછપરછ કરતા તેની પાસેથી ચોરીના 3 મોબાઈલ ફોન પણ મળી આવ્યા હતા. આમ પોલીસે વાહન ચોરી અને મોબાઈલ ચોરીના 5 ગુનાઓના ભેદ ઉકેલ્યા હતા. આ બંને બાળકો રાત્રિના સમયે વાહન ચોરી કરતા હતા અને મોબાઈલ ફોન પણ ચોરી લેતા હતા. ઉમરા, પાંડેસરા અને કટોદરા વિસ્તારની ચોરીના 2 ઉકેલવામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતા મળી છે. હવે જોઈએ સૌરાષ્ટ્ર રાજ્ય અને દેશ વિદેશના મુખ્ય સમાચાર. અમદાવાદ NSUI અને ABBPની બબાલમાં આખરે પોલીસ ફરિયાદ દાખલ. રાજકોટમાં ડોક્ટરે મહિલાની છેડતી કરતા લોકોએ ફટકાર્યો. અમદાવાદમાં લક્ઝરિયસ કાર માલિકને ₹27 લાખનો દંડ. JNUમાં અભિનેત્રી દીપિકા પાદુકોણ વિદ્યાર્થીઓની મુલાકાતે ગઈ ભાજપ લાલઘૂમ. અને ઈરાન દ્વારા ઇરાકમાં અમેરિકન લશ્કરી છાવણીઓ પર બોમ્બ છીકાયા. JNU હિંસા મામલે મંગળવારે અમદાવાદના પાલડી ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ APVP અને નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઇન્ડિયા NSUIના કાર્યકરો વચ્ચે જબરદસ્ત ઘર્ષણ જોવા મળ્યું. આ ઘર્ષણમાં ABVPના કાર્યકરો લાકડી અને પાઇપ લઈ NSUIના કાર્યકરો પર તૂટી પડ્યા હતા, જેમાં NSUIના નિખિલ સવાણીને ઇજા થઈ હતી. ઘટના બાદ નિખિલ સવાણીએ ભાજપના યુવા નેતા ઋત્વિજ પટેલ અને અન્ય ABVPના કાર્યકર્તાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ત્યારે હવે NSUIના મહામંત્રી નિખિલ સવાણીએ એક ટ્વીટ કરી ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે પોલીસ ફરિયાદ ન લેતી હોવાનો આરોપ મૂક્યો છે. તેમણે એમ પણ કહ્યું કે પોલીસ ઋત્વિજ પટેલનું નામ હટાવવા દબાણ કરી રહી છે. ફરિયાદ દાખલ ન થાય તો CPO ઓફિસે ધરણા કરશે. આપને જણાવી દઈએ કે ઋત્વિજ પટેલ ભાજપ યુવા મોરચાના પ્રમુખ છે. અમદાવાદના પાલડી ખાતે ABVP અને NSUIના કાર્યકરો વચ્ચે થયેલા ઘર્ષણ બાદ રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરી કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે. અમદાવાદ, ભુજ, ભરૂચ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના શહેરોમાં ધરણા કરીને કોંગ્રેસ પાર્ટી વિરોધ પ્રદર્શન કરી રહી છે. ગુજરાત યુનિવર્સિટી ખાતે પણ ધરણા કરવામાં આવ્યા, જેમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પ્રવક્તા જયરાજસિંહ પરમાર, યુથ કોંગ્રેસ અને NSUIના કાર્યકર્તાઓ જોડાયા હતા. રાજકોટના રૈયા ચોકડી પાસે JMC નગરમાં RMC ક્વાર્ટર પાસે ક્લિનિક ધરાવતા એક હોમિયોપેથી ડોક્ટર પ્રકાશ બટુકભાઈ પરમારે દવાખાનામાં પોતાની 2 વર્ષની દીકરીની શરદીની દવા લેવા ગયેલી એક પરિણીતાનો હાથ પકડી લઈ અડપલા કરતા અને નિર્લજ્જ ચાળા કરી બીભત્સ માંગ કરી હતી. પરિણીતાએ રડતા રડતા ઘરના સભ્યોને જાણ કરતા તમામ સભ્યો દવાખાને પહોંચ્યા હતા. જોતજોતામાં લોકો ભેગા થઈ જતા ડોક્ટરની કરતૂત જાણી ધોલધપાડ શરૂ કરી દીધી હતી. બાદમાં તેને પોલીસને સોંપી દેતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પરિણીતા ગઈકાલે બપોરે પોતાની 2 વર્ષની દીકરીને શરદી થઈ હોય જનતા ડેરી સામેના ભાગે JMC નગર પાસે RMC ક્વાર્ટર નજીક આવેલ અક્ષર ક્લિનિક નામના દવાખાને ધરાવતા BHMS ડોક્ટર પ્રકાશ પાસે દવા લેવા ગઈ હતી. ડોક્ટરે પરિણીતાના ખોળામાં બેઠેલી તેની પુત્રીને તપાસી હતી અને એ દરમિયાન અચાનક પરિણીતાનો હાથ પકડી ન બોલવાના શબ્દો બોલી બીભત્સ માંગ કરી હતી. પરિણીતા હેપતાઈ ગઈ હતી અને દવા લઈ ઘરે ગયા પછી સતત ચિંતિત થઈ ગઈ હતી. બાદમાં આજે રડવા માંડતા ઘરના સભ્યોએ પૂછપરછ કરી હતી. પોતાની સાથે ડોક્ટરે અસભ્ય વર્તન કર્યાનું કહેતા સ્વજનો રોષે ભરાયા હતા અને ડોક્ટરના ક્લિનિકે પહોંચ્યા હતા.
દેકારો થતા આસપાસના લોકો પણ ભેગા થઈ ગયા હતા અને તબીબે છેડછાડ કર્યાની વાત સાંભળી લોકોએ ડોક્ટર સાથે ધોલધપાટ શરૂ કરી દીધી હતી અને બાદમાં તેને પોલીસના હવાલે કર્યો હતો. નવા ટ્રાફિકના નિયમો હેઠળ બુધવારે એટલે કે આજે અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ડ્રાઇવ કરવામાં આવી, જેમાં વિવિધ લક્ઝરીયસ કાર ડિટેન કરવામાં આવી હતી. આ ટ્રાફિક ડ્રાઇવ અંતર્ગત નંબર પ્લેટ, ગાડીના દસ્તાવેજ રજૂ ન કરી શકનાર લોકોની ગાડીઓને ટ્રાફિક પોલીસ દ્વારા ડિટેન કરી લેવામાં આવી. ત્યારે હવે એવા સમાચાર આવ્યા છે કે આ ડ્રાઇવ હેઠળ ટ્રાફિક પોલીસે એક લક્ઝરીયસ કારના માલિકને દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો 27.68 લાખ રૂપિયાનો મસમોટો દંડ ફટકાર્યો છે. ટ્રાફિક ડ્રાઇવ હેઠળ લાખો રૂપિયાની કિંમતની પોર્શ ગાડી પોલીસે જપ્ત કરી હતી. પોલીસે ટ્વિટર પર પણ આ અંગે માહિતી શેર કરી છે. કાર ચાલક જ્યારે ભરવાપાત્ર દંડની રકમ જાણવા માટે ગયો તો કાર માલિકની આંખો પણ ફાટી ગઈ. 2 વર્ષથી ગાડી ટેક્સ ભર્યા વગર ફરી રહી હતી. ₹16 લાખ આજીવન રોડ ટેક્સ અને ₹7.68 લાખ વ્યાજ, ₹4 લાખ પેનલ્ટી સાથે દંડ કરવામાં આવ્યો છે. કાર ચાલક દ્વારા અમદાવાદ RTOમાં ટેક્સ ભરવામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ ટ્રાફિક પોલીસે ડ્રાઇવમાં લક્ઝરીયસ કાર પોર્શે, મર્સિડીઝ, રેન્જ રોવર અને ફોર્ચ્યુનર જેવી કારને ડિટેન કરી હતી. જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં એક્ટ્રેસ દીપિકા પાદુકોણના જવાને લઈને વિવાદ થંભી નથી રહ્યો. ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓએ દીપિકાની ફિલ્મ છપાકને બોયકોટ કરવાની અપીલ કરી છે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે આ લોકતંત્ર છે, કોઈ પણ વ્યક્તિ ક્યાંય પણ જઈ શકે છે. જાવડેકરે કહ્યું કે દેશમાં ક્યાંય પણ હિંસા થાય તેની નિંદા થવી જોઈએ. વિશ્વવિદ્યાલયમાં જ્યાં તમામ લોકો ભણવા જાય છે ત્યાં હિંસાને કોઈ સ્થાન નથી. જેએનયુમાં જે પણ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થઈ રહ્યું હતું તેને કેટલાક સંગઠન રોકી રહ્યા હતા. આ તેમનું કામ નથી. નકાબધારીઓ બેનકાબ થશે. જેએનયુમાં હિંસાનો શિકાર થયેલ વિદ્યાર્થીઓને મળવા મંગળવારે રાત્રે દીપિકા પાદુકોણ જેએનયુ કેમ્પસ પહોંચી હતી, જ્યાં તેમણે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘની અધ્યક્ષ આયશી ઘોષ સાથે મુલાકાત કરી. રવિવાર 5 જાન્યુઆરીએ રાત્રે નકાબધારી હુમલાખોરોએ આયશી ઘોષને મારીને લોહીલુહાણ કરી હતી. દિલ્હી પોલીસે જેએનયુ પ્રશાસનની ફરિયાદના આધારે આયશી ઘોષની વિરુદ્ધ મંગળવારે એક FIR પણ નોંધી છે. દીપિકા પાદુકોણે આયશી ઘોષ અને અન્ય ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓ પ્રત્યે પોતાનું સમર્થન દર્શાવવા જેએનયુ પહોંચી હતી. આ દરમિયાન દીપિકાએ વિદ્યાર્થી સંઘના પદાધિકારીઓ સાથે પણ મુલાકાત કરી હતી અને તેમના ખબર અંતર પૂછ્યા હતા. બુધવારે સવારે ઈરાને ઇરાક સ્થિત અમેરિકન એરબેઝ પર અનેક મિસાઇલોથી હુમલો કરી દીધો. ઈરાન દ્વારા ઇરાક સ્થિત અલ અસદ અમેરિકન એરબેઝ પર આ હુમલો ઈરાનની જનરલ કાસિમ સુલેમાનીના અમેરિકા હુમલાના મોતના બદલા તરીકે કર્યો છે. હુમલામાં અલ અસદ અને ઇરબિલના 2 સૈન્ય ઠેકાણા પર થયો છે. ઈરાન પ્રેસ ટીવીના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકી એરબેઝ પર કરાયેલ હુમલામાં 80 સૈનિકોના મોત થયા છે. ઈરાને કાસિમ સુલેમાનીના મોત બાદ તેનો બદલો લેવાની વાત કરી હતી. તેની અર્ધસરકારી ન્યૂઝ એજન્સી ફાર્સ ન્યૂઝ એજન્સીએ ઈરાને અમેરિકન એરબેઝ પર છોડેલ રોકેટ્સનો કથિત વિડીયો જાહેર કર્યો છે. સમાચાર એજન્સીએ ઈરાકમાં અમેરિકન એરબેઝ અલ અલદ પર થયેલા મિસાઇલ હુમલાને ઈરાન દ્વારા કાસિમ સુલેમાનીના મોતના બદલાની શરૂઆત ગણાવી છે. અધિકારીએ કહ્યું છે કે ઈરાક સ્થિત અમેરિકન એરબેઝને મિસાઇલ હુમલાથી નિશાન બનાવવામાં આવ્યું છે. વ્હાઇટ હાઉસ તરફથી જાહેર નિવેદનમાં કહેવાયું છે કે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આ હુમલાની જાણકારી આપી દેવામાં આવી છે અને ઘટનાઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે. અને હવે સમાચારોના અંતે ફરી એક નજર કરીએ મુખ્ય સમાચાર પર. પૂણાની રઘુવીર ટેક્સટાઇલ માર્કેટના 7મા માળે લાગી આગ, 10થી વધુ ફાયરની ગાડીઓએ આગ પર કાબુ લીધો. રાષ્ટ્રીયકૃત બેંકના વિલીનીકરણ સહિતના પ્રશ્ને બેંકોમાં હડતાળ, કરોડોનું ક્લિયરિંગ ખોરવાયું. રિંગ રોડ પર NRC CAA વિરોધમાં રેલીમાં જોડાયેલ લોકોની અટકાયત. ડુમસમાં તળાવમાં ડૂબતા બાળકને બચાવવા પિતા કૂદ્યા, લોકોએ બંનેને બચાવ્યા. નવજીવન સર્કલ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત. અને કતારગામ દેવપ્રયાગ રેસીડેન્સીના ફ્લેટને બેંકનું સીલ, રહીશો પાસે તમામ દસ્તાવેજ હોવા છતાં કાર્યવાહી કરાઈ.
આ સાથે રિયલ સમાચાર અહીં પૂરા કરીએ. ફરી મળીશું. નમસ્કાર.